હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વાઘેલાવાસમાં રહેતા શ્રદ્ધાળુઓ દેવી પૂજકો દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી અતિ ધામધૂમથી થઈ રહી છે. પ્રાંતિજ નગરમાં દેવી પૂજક સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રીની ઉજવણી દબદબાભેર કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાઘેલાવાસમાં વિહત માતા અને જોગણી માતાના એમ બે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંને મંદિરના ચોકમાં દરરોજ રાત્રે માતાજીના ગરબા ગાઈને દેવી પૂજકો ઉત્સવની મોજ માણી રહ્યા છે. માતાજીમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા દેવી પૂજક લોકો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરીને પોતાના પરિવારનું કલ્યાણ થાય તે માટે કાલાવાલા કરતા નજરે પડે છે. દેવી પૂજક લોકો હવે વ્યસનોથી મુક્ત થઈને વેપાર ધંધામાં લાગી ગયા છે અને ધંધાના કારણે તેઓ બે પાંદડે થઈને સુખી અને સમૃદ્ધ બન્યા છે. વિહત માતા તેમજ જોગણી માતાના મંદિરે દરરોજ સંધ્યા આરતી થાય છે. કેટલાક શ્રદ્ધાળુ લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખીને માતાજીની ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. પ્રાંતિજ નગરમાં વાઘેલાવાસ અને નાની ભાગોર વેરાય માતાના મંદિરે એમ બે સ્થળે ચૈત્રી નવરાત્રીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. જીલ રાવલ છે, ડિસ્ટ્રિક્ટ પ્રાંતિજ.